વડોદરાના માંજલપુરના ધારાસભ્ય પોતાના પક્ષથી જ નારાજ જોવા મળી રહ્યા છે। મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન બેઠકમાં યોગેશ પટેલે નારાજગી વ્યક્ત કરી। યોગેશ પટેલે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ગંભીર આક્ષેપ કર્યા। મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોતાના વિસ્તારના જ કામો કરે છે, સાથે એ પણ કહ્યું મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અન્ય વિસ્તારના કામોમાં ભેદભાવ રાખી રહ્યા છે। તો માંજલપુર પાસેની ડમ્પિંગ સાઇટ પર કચરો નાખવામાં આવશે તો આંદોલન કરીશ, સાથે એ પણ કહ્યું શહેરમાં 4 સ્થળોએ ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવે અને માંજલપુરમાંથી એક પણ મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપ્યો નથી તો વિધાનસભાની ચૂંટણીને લઈને મુદ્દો નથી ઉઠાવ્યો। હું ચોમાસુ હોય ત્યારે જ વરસનારો વ્યક્તિ નથી, બારે માસ વરસું છું। માંજલપુર જ્યાં પાણીની બી બહુ તંગી વર્ષોથી હતી, કારણ કે છેવાડાનું પાણી અમને મળતું હતું, એ રીતે અમારા વિસ્તારની બહાર જે એરિયા છે અડીને એમાં જે આખા શહેરનો કચરો ડમ્પિંગ થાય છે, અમે ઘણી વખત કીધું છે કે પહેલાં કોર્પોરેશને એ વિસ્તારની જગ્યા સરકાર પાસેથી લીધેલી, પણ જો ચારે બાજુથી ચારે વિસ્તાર શહેરના 4 ભાગ કરીને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તઈ સરકારી જમીન માગો, જેથી તમને ટ્રાન્સપોર્ટેશન પણ સસ્તું પડશે અને તમારો કચરો એક જ વિસ્તારમાં એના માટે નાખો છો, અમારા વિસ્તારમાં એની ગંધ આવે છે ને લોકોની બૂમો પડે છે। એટલે અમે આજે તો મેં કીધું છે કે ભાઈ જો તમે જલ્દી જગ્યા માગો એક પછી અમે અહીં તમને ડમ્પિંગ નહીં કરવા દઈએ, અમે વિરોધ કરીશું। અમારો માંજલપુર વિસ્તારમાં કદાપી આજ સુધીને નથી કોઈ મેયર આપ્યો, નથી કોઈ તમે અમારો સ્ટેન્ડિંગનો ચેરમેન આપ્યો, એટલે જે રાજનારા થઈ જાય છે એવું થાય છે। વડોદરા મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એમના વિધાનસભા ક્ષેત્રને અનેક બાબતોએ અન્યાય થતો એવી રજૂઆત પણ કરી છે। મામલો એ છે કે એમની જે રજૂઆત છે એ ગંભીર છે। યોગેશભાઈ પટેલ સાથે જ વાત કરીએ, શું કહી રહ્યા છે યોગેશભાઈ, શું કહો છો, કયા મુદ્દાઓને લઈને આપે ગંભીર રજૂઆત કરી, કારણ કે માંજલપુર વિધાનસભા ક્ષેત્રના આ મુદ્દા હતા। ગઈકાલે જે સંકલન સમિતિ મળેલી એમાં જે મારા મુદ્દા કમિશનર અને અધિકારીઓ સામે રજૂ કર્યા, ખાસ કરીને વર્ષો પહેલાં મકરપુરા વિસ્તાર અને જાંબા છેક છેવાડાનો વિસ્તાર હતો, ત્યાં કોઈ ડેવલપમેન્ટ એ વખતે થયું નહોતું, પણ તમે જોઈ શકો છો કે આખા શહેરમાં માંજલપુર વિસ્તાર જ્યારે હું લડવા આવ્યો આજે માંજલપુર વિસ્તાર સારામાં સારો બન્યો છે। પરંતુ પાણીની સમસ્યા બી અમે બહુ વર્ષોથી ભોગવી છે, કારણ કે જે પૂર્વ હોય પશ્ચિમ હોય કે ઉત્તર હોય એને પાણી વધારે મળતું હતું, અમારા વિસ્તારને પાણી મળતું નહોતું। એ વખતે બી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પાસે મેં ધારદાર રજૂઆત કરીને 150 કરોડનો પ્રોજેક્ટ અમે અમારા વિસ્તારમાં લાવ્યા। બીજી વાત એ છે કે વર્ષો પહેલાં સેવા સદને અમારા વિસ્તારની ઉપરનો ભાગ ત્યાં પરવાનગી માગેલી ડમ્પિંગ કચરો ડમ્પિંગ કરવા માટે, એને વર્ષો થયા, આજે ડમ્પિંગ જ્યાં થઈ રહ્યો છે ત્યાં સુધીને અમારી વસ્તી અમારા માંજલપુરના વસ્તી વધી રહી છે। તો આજે અમે એ વિસ્તારમાં જ્યારે ફરીએ તો વારંવાર એ લોકોની રજૂઆતો આ થાય છે કે અહીંથી દુર્ગંધ મારે છે, સ્વાસ્થ્યનો પ્રશ્ન છે। એટલે ગઈકાલની મિટિંગમાં મેં એ કહેલું કે ભાઈ આ જે વડોદરા શહેરના 4 ભાગ પાડીને પૂર્વનો ભાગ પશ્ચિમનો અને ઉત્તરનો ત્યાં બી ડમ્પિંગ માટે સરકાર પાસે જગ્યા માગો, પહેલાં માગેલીને આજે વર્ષોથી તમે વાપરો છો, આખા શહેરનો કચરો તઈ નાખો છો, એટલે તમારો કાર્ટિંગ બી બહુ વધી જાય છે, કારણ કે છેક ઉત્તરનો માલ છેક ખૂણેથી લઈને તમે દક્ષિણમાં નાખો એ રીતે પશ્ચિમનો, એટલે કિલોમીટર વધી જાય, એટલે તમે ચારે વિસ્તારમાં જગ્યા માગો, અમે બી સરકારમાં રજૂઆત કરીશું, એ જમીન અપાવવા માટે બી અમે પ્રયત્ન કરીશું। કાર્યવાહી નથી કરતી આ બાબતે કોર્પોરેશન, એટલે હવે એ લોકોને ધ્યાનમાં આવ્યું છે અને કીધું છે કે અમે કાર્યવાહી કરીશું। કાર્યવાહી ન કરે તો યોગેશ કાકા શું કાર્યવાહી, તો જગ્યા માંગણી કરશે સરકાર, જો જગ્યા આપશે તો પછી પ્રશ્ન ઊભો નહીં થાય। આમ તો વર્ષો થઈ ગયા, વર્ષોથી કચરો ત્યાં ઠાલવવામાં આવે, નહીં નહીં હવે અમારી જે વસ્તી વધી છે છેક ડમ્પિંગ સુધીને લોકોએ મકાનો બાંધવા માંડ્યા છે, એટલે આ પ્રશ્ન ઊભો થયો। શું કહો છો, કારણ કે તમારા વિધાનસભા ક્ષેત્રને નથી મેયર મળ્યા, નથી સ્ટેન્ડિંગ કમિટી આવી પણ તમે વાત કરો, નહીં નહીં આજે અમે તમે જેટલા ઇલેક્શનો 95 પછી થયા તો વધારે અમે હું એ વખતે રાવપુરા લડતો હતો,
ત્યારે રાવપુરામાંથી મત વધારે અમે અપાયા છે. એવી રીતે જ્યારે માજલપુર હું લડું છું વધારેમાં વધારે ને બધામાં વધારે વોટે બી હું જીતું છું. એટલે પ્રશ્ન એવો થાય છે કે એકવાર તો અમારા વિસ્તારને કોઈ સારો એ આપો પોસ્ટ કે મેયરની પોસ્ટ હોય કે સ્ટેન્ડિંગની પોસ્ટ હોય. કારણ કે અમને વર્ષોથી અન્યાય થાય છે. પાણીના મુદ્દે મારે બોલવું પડ્યું, મારે લડવું પડ્યું, મારે આનંદીબેન પાસે જવું પડ્યું. એ લોકો તો વિચારતા જ નથી. જ્યારે પાણીની 2 વર્ષ પહેલાં સમસ્યા ઊભી થઈ, ગંદુ પાણી આવવા માંડ્યું, ત્યારે મારે અંદર પડવું પડ્યું ને પાણી શુદ્ધ આવે માટે પ્રયત્ન કરવા પડ્યા. એટલે મારે કહેવું એનું એ છે કે આવી પોસ્ટ બી અમને આપવી જોઈએ. તો અત્યારના મેયર કે સ્ટેન્ડિંગ તમારા વિધાનસભા ક્ષેત્ર અન્યાય કરી રહ્યા છે? ના ના, એ તો વર્ષોથી તમે જોઈ શકો છો. જેટલા મેયર થયા, જેટલા સ્ટેન્ડિંગ ચેરમેન થયા, એ પોતાનો વિસ્તાર ડેવલપ થાય એના પર જ ધ્યાન આપતા હોય છે. સેલો એક સવાલ, આખો આ મુદ્દો છે હવે ક્યાં રજૂઆત કરશો? અહીંયા તો રજૂઆત કરી, હવે યોગેશ કાકા અગાઉ રજૂઆત, કારણ કે હવે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે એટલે કાકા લડત ચલાવી રહ્યા છે. ના 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 ભાઈ, હું હમણાં એ વિસ્તારમાં ગયો, થઈને જે લોકોની સમસ્યા હતી એ બધી સાંભળી પછી મેં રજૂઆત. વિસ્તારની જે સમસ્યા છે એ સાંભળીને એના કારણે આ રજૂઆત કરી છે, પરંતુ એમના વિસ્તારને નથી મેયર મળતા કે નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળતા એટલે વિસ્તારનો વિકાસ નથી થતો એવી પણ વાત છે. અત્યારે હાલ તો આ રજૂઆત કરી છે, પરંતુ ડમ્પિંગ સાઇડનો મુદ્દો છે એ ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ વિસ્તારની અંદર ગંદકી થઈ રહી છે, લોકોનો જે વિસ્તાર છે એ વધી રહ્યો છે, રહેણાંક વિસ્તાર, એના માટે થઈને યોગેશ પટેલ રજૂઆત કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.